नमस्कार, आजना आ वीडियो नी अंदर तमारू हार्दिक स्वागत करू छू। अने आजे आपणे नवू प्रकरण नंबर 3, पत्र व्यवहार करती वखते एनी बाह्य जे आकर्षित बाबतो छे एना विशे आपणे जोवानुं छे के कई रीतना ए पत्रने बाबतो जे आकर्षित करीए छे ते, अने आपणने ख्याल छे मुजब के पत्र અસરકારક બનવો જોઈએ અને અસરકારક માટે એની અસરકારક પત્ર વ્યવહારની જે લક્ષણો ધરાવતા હતા એ પણ એમાં હોવા જોઈએ। તો ફક્ત ને ફક્ત પત્ર ખાલી અસરકારક બનાવવાથી જ આપણો પત્ર વ્યવહાર યોગ્ય નથી ગણાતો, એની બાહ્ય જે આકર્ષિત બાબતો છે એ પણ ધ્યાનમાં લેવામાં આવે છે। ચલો તો પ્રસ્તાવનાની અંદર જોઈએ, લેક્ચરની શરૂઆત કરીએ। અને જો તમે ચેનલ હજી સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી આપો, જેના કારણે નવો વિડીયો અપલોડ થાય તો તમારા સુધી નોટિફિકેશન મળતી રહે। ચલો પ્રસ્તાવનાની અંદર અગાઉના જે બે પ્રકરણો છે એમાં આપણે વાણિજ્યક માહિતી સંચાર અને વાણિજ્યક પત્ર વ્યવહારનો અર્થ પ્રકારો વિશે જાણ્યો તથા એના મહત્ત્વ વિશે આપણે સમજ્યા છીએ। અને હવે આપણે જોવાનું છે કે પત્ર અસરકારક બનાવીએ તો આપણે આગળના લેક્ચરની અંદર એ પણ જોયું કે પત્ર વ્યવહાર ખાસ કરીને વેપાર વાણિજ્ય માટે ઉપયોગમાં થતો હોય છે ત્યારે પત્રને અસરકારક બનાવવા માટેના 7 મહત્ત્વના લક્ષણો પણ આપણે જોયા છે। તો એના 7 મહત્ત્વના લક્ષણો છે એના દ્વારા પણ પત્ર અસરકારક તો બને જ છે, પરંતુ જેમાં સંક્ષિપ્તતા, સચોટતા, તર્કબદ્ધતા જેવા મહત્ત્વના પાસાઓનો સમાવેશ કરવામાં આવે છે। આ જે 7 લક્ષણો છે એનો ભાગ છે। આ ઉપરાંત આપણે વાણિજ્ય પત્ર કઈ શૈલીમાં લખાય છે તેના વિશે પણ જોઈ ગયા। 2 શૈલીઓનો વધારે અભ્યાસ થાય છે તો એ 2 શૈલીઓ વિશે આપણે માહિતી પણ મેળવેલી છે। ફૂલી બ્લોક્ડ શૈલી અને મોડિફાઈડ બ્લોક્ડ શૈલી વિશે અભ્યાસ કરીને પણ એનું માળખું પણ આપણે જોયેલું છે। તો હવે આપણે જોઈએ પત્રનો બાહ્ય દેખાવ। પત્રનો બાહ્ય દેખાવ વ્યવસ્થિત હોવો જોઈએ, યોગ્ય હોવો જોઈએ, કારણ કે પત્રનો બાહ્ય દેખાવ જ સ્વાભાવિક રીતે, જો હું તમને પત્ર મોકલું છું તો તમે શું ડાયરેક્ટ પત્ર જ હાથમાં આવશે? નહીં, પહેલાં શું આવશે? પત્રનો જે ઉપરનું કવર છે એ હાથમાં આવશે। ચલો જોઈએ એના વિશે જ આપણે માહિતી મેળવવાની છે। પત્રનું આયોજન સુયોજિત રીતે કરવામાં આવેલો હોય પરંતુ એ પત્ર જે દેખાવમાં ધ્યાન આકર્ષક ન હોય તો પત્ર મેળવનાર તેને વાંચવાની તત્પરતા બતાવે નહીં। પત્ર યોગ્ય હશે નહીં તો વાંચવાની કોઈ તત્પરતા બતાવશે નહીં। હું તમને ગમે તેવા અક્ષરે ભાઈ ગમે તેવો વિડીયો બનાવીને મોકલતો હો તો તમે જોવા માટે તૈયાર થાઓ નહીં, પરંતુ આવો વ્યવસ્થિત રીતે વિડીયો બનાવેલો હોય તો તમે જોવા માટે તૈયાર થઈ જાઓ છો અને તેની વેપાર ઉપર પણ અસર થાય છે। આમ પત્રનો બાહ્ય દેખાવ એટલે કે પરબીડિયું એટલે કે જેને આપણે કવર કહીએ છીએ, તે કવર, પરબીડિયા પરનું લખાણ એટલે કે એના ઉપર કેવું લખાણ હોવું જોઈએ, તે પત્ર લખવા માટે વપરાયેલા કાગળની ગુણવત્તા, કાગળની ગળી, કાગળ પરનું લખાણ વગેરે બાબતોની એક જ નજરમાં મૂલવણી થઈ જાય છે। એક વખત જોઈએ ત્યાં આપણને ખ્યાલ આવી જાય છે કે આ પત્ર કેવો લખેલો હશે અને એનું લખાણ કેવું હશે। આ ઘટકો જે તે પત્રના બાહ્ય દેખાવને નક્કી કરે છે કે એનો દેખાવ કેવો છે। તેથી પત્ર લખનારે બાહ્ય દેખાવની બાબતો જેવી કે પરબીડિયાનો આકાર, કાગળની ગુણવત્તા, તેની ગળી એટલે કે જે ઘડ પાડીએ છીએ તે, કાગળ પરનું લખાણ વગેરે લેવું જોઈએ। આ બધી બાબતો હોવી જોઈએ તો જ એના કારણે પત્ર આપણો બાહ્ય દેખાવથી અસરકારક બનાવે છે। પત્રના બાહ્ય દેખાવ અને આકર્ષક બનાવતી બાબતો, ચલો પત્રના બાહ્ય દેખાવ અને આકર્ષક બનાવતી બાબતો જે આપણા ચેપ્ટર છે એના વિશે હવે જોઈએ કઈ કઈ બાબતો આકર્ષક બનાવે છે। પહેલી આપેલી છે કાગળની પસંદગી, જેને ઇંગ્લિશમાં કહીએ છીએ પેપર। સેકન્ડ આપેલું છે ટાઈપિંગ, જેને ઇંગ્લિશની અંદર ટાઈપિંગ જ કહેવામાં આવે છે। થર્ડ આપેલું છે હાસ્યો, જેને આપણે જેને માર્જિન કહીએ છીએ। ચોથું આપેલું છે ગડી કે સળ, જેને ઇંગ્લિશની અંદર ફોલ્ડ કહીએ છીએ। પાંચમું આપેલું છે પરબીડિયું, જેને ઇંગ્લિશની અંદર એન્વેલોપ કહીએ છીએ। છઠ્ઠું આપેલું છે પરબીડિયા પરનું લખાણ, રાઇટિંગ ઓન એન્વેલોપ।
परबिड़िया परनું લખાણ આ છ બાબતો છે એ પત્રને આકર્ષિત બનાવે છે। હવે આપણે એના વિસ્તૃત પ્રમાણની અંદર માહિતી મેળવીએ। પહેલું આપેલું છે કાગળની પસંદગી। ચલો કાગળની પસંદગી, જે કાગળ પર પત્ર લખવામાં આવે છે એ કાગળના કદ, રંગ અને ગુણવત્તા એ ત્રણેય મહત્વની બાબતો છે। કઈ કઈ? કાગળનો કદ, કાગળનો રંગ અને કાગળની ગુણવત્તા આ ત્રણ ખાસ મહત્વ ધરાવે છે। સામાન્ય રીતે આ કાગળ કદમાં A4 માપનો હોય છે। સામાન્ય રીતે તમે જુઓ કે કાગળ છે એ કઈ સાઈઝનો હોય છે? A4 માપનો। ચલો કાગળ A4 માપનો છે એટલે કહેવાનો મતલબ એ કે તમારા જે પાઠ્ય પુસ્તક છે એ બધા પાઠ્ય પુસ્તક A4 સાઈઝના જ આવે છે। બાકી ચિત્રકલાનો ચોપડો છે આ પાછો A4 સાઈઝનો નથી। આપણે નાના ધોરણમાં પાછા તમને એમ થશે ચિત્રકલાનો તો ચોપડો બહુ મોટો આવતો હતો, તો A4 સાઈઝનો ન ગણાય એટલે કાગળ કદમાં A4 માપનો હોય છે। પ્રમાણસરનું માપ ધરાવતા આ કાગળમાં લખાણ વ્યવસ્થિત રીતે લખી શકાય છે। લખાણ છે એ વ્યવસ્થિત રીતે આપણે એના ઉપર લખી શકતા હોઈએ છીએ। આજકાલ સામાન્ય રીતે એ સિરીઝના જુદા જુદા માપના કાગળ આંતરરાષ્ટ્રીય સ્તરે અને એ મુજબ વાણિજ્યક વિષયક પત્ર વ્યવહાર કે કમ્પ્યુટરથી થતા પ્રિન્ટિંગ માટે A4 માપનો ઉપયોગ થાય છે। હવે જો અત્યારના આધુનિક ટેકનોલોજી સમય છે એટલે આજના સમયગા દરમિયાન એ સિરીઝના જુદા જુદા માપના કાગળ આંતરરાષ્ટ્રીય સ્તરે એનો ઉપયોગ કરવામાં આવે છે અને કોઈ પણ વાણિજ્ય વિષયક પત્ર વ્યવહાર જુઓ તો ત્યાં પણ A4 માપના કાગળનો જ ઉપયોગ કરવામાં આવે છે। તો આ A4 માપના કાગળનો ઉપયોગ જ યોગ્ય ગણવામાં આવે છે। હવે A4 સાઈઝનો જે કાગળ છે એનું માપ કેટલું છે? તો કે ખાસ ધ્યાન રાખજો, પરીક્ષાની અંદર 1 માર્ક્સની અંદર MCQ અને 1 વાક્યમાં પૂછાય છે। 8.3 ઇંચ × 11.7 ઇંચ હોય છે। 8.3 ઇંચ × 11.7 ઇંચ જેટલો જોવા મળે છે। આડું 8.3 ઇંચ જેટલું હશે અને ઊભો 11.7 ઇંચ જેટલું હોય છે। આ કાગળનું A4 સાઈઝનું માપ છે। પત્ર માટે કાગળનો રંગ સામાન્ય રીતે સફેદ હોય છે। પત્ર માટે ખાસ ધ્યાન રાખજો, પત્ર માટે કેવો હોય છે? સફેદ રંગ હોય છે। ત્યાર પછી આગળ જોઈએ, ક્યારેક કેટલીક પેઢીઓ આછા રંગ જેને પેસ્ટલ શેડ્સના કાગળનો પત્ર લેખન માટે ઉપયોગ કરે છે। હવે જો આછા રંગ કયા કયા છે? તો કે આછા રંગો પૈકી આછો વાદળી રંગ, આછો પીળો રંગ કે આછા ગુલાબી રંગનો સમાવેશ પણ થઈ શકે। આ ત્રણ કલર છે, આછો વાદળી, આછો પીળો અને આછો ગુલાબી। આ ત્રણ રંગના વધારે પડતા કંપનીઓ ઉપયોગ કરે છે કારણ કે પત્ર આકર્ષક બનાવવાનો હોય ત્યારે। પત્ર માટે લેવામાં આવતા કાગળની ગુણવત્તા એવા પ્રકારની હોવી જોઈએ કે શાઈ પ્રસરે નહીં। હવે જો આપણે કાગળ ઉપર લખાણ લખતા હોય તો આપણી શાઈ ફેલાઈ જતી હોય છે, પાણીનો એક ટીપો પડે એટલે પ્રસરી જતી હોય, બીજા પેજની અંદર પણ જતી રહેતી હોય છે, તો આવો કાગળ હોવો જોઈએ નહીં। કાગળની ગુણવત્તા પણ એવી ખાસ પ્રકારની હોવી જોઈએ જેના કારણે એ પ્રસરે નહીં, કારણ કે આ ઉપરાંત એ વાણિજ્યક પત્રની અંદર કાણા પાડવામાં આવે છે અને એનું ફાઇલિંગ કરે છે, એટલા માટે સારી ગુણવત્તાવાળા કાગળના વપરાશથી પત્ર ખરાબ આવવાનો કે ફાટી જવાનો કોઈ ભય રહેશે નહીં। તો પત્ર વ્યવહારનો જે કાગળ છે એની ગુણવત્તા પણ સારી હોવી જોઈએ, ઉત્તમ ગુણવત્તાવાળો હોવો જોઈએ। જો તમને વિડીયો ગમે તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આવા ને આવા વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે। ત્યાર પછી હવે બીજું જોઈએ, ટાઈપિંગ। ટાઈપિંગ કરવાનું છે। પ્રવર્તમાન સમયમાં સામાન્યપણે હસ્તલિખિત પત્ર દ્વારા વાણિજ્યક પત્ર વ્યવહાર થતો નથી। અત્યારે જોઈએ તો કે અત્યારના સમયગાળા દરમિયાન આપણે હસ્તલખી હાથેથી લખેલો પત્ર વ્યવહાર બહુ જ ઓછા કંપનીની અંદર જોવા મળે છે। મોસ્ટ ઓફલી દરેક કંપનીની અંદર કમ્પ્યુટર ટાઈપિંગ દ્વારા જ પત્ર વ્યવહાર કરવામાં આવતો હોય છે। વેપારના ઉદ્દેશ્ય માટેના પત્રો કમ્પ્યુટર ઉપર જ લખાય અને પ્રિન્ટર દ્વારા છપાય છે।
ધંધાકીય પત્ર હોય તો એ કમ્પ્યુટર ઉપર જ લખવામાં આવે છે અને એના ઉપર જ પ્રિન્ટ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, અત્યારે કોઈ પણ તમે નાની એવી દુકાન છે, એ દુકાનની અંદર પણ તમે કોઈ વસ્તુ ખરીદવા માટે જાઓ છો તો તમારું બિલ છે એ આપણને પ્રિન્ટ કરીને આપે છે. કારણ શું છે? કારણ કે એ ફટાફટ થાય છે, ખાલી એન્ટર જે રકમ હોય એ જ ક્લિક કરવાની રહે છે, બાકી પ્રિન્ટ છપાઈને આવી જશે. તો એવી રીતના પત્ર પણ અમુક જ ફેરફાર કરવાનો હોય છે, બાકી સેમ હોય છે. એટલા માટે એ કમ્પ્યુટર ઉપર જ લખાય છે અને પ્રિન્ટર થાય છે અને કામ ઝડપથી બને છે. હસ્તલિખિત પત્રોનો ઉપયોગ અંગત પત્ર વ્યવહાર માટે મર્યાદિત રહ્યો છે. હસ્તલિખિત પત્રોનો ઉપયોગ જે છે એ અંગત પત્ર વ્યવહાર કરવો હોય તો ત્યારે જ એ કરશે, બાકી તમામ પત્ર વ્યવહાર છે એ કમ્પ્યુટર ટાઈપિંગ દ્વારા જ કરવામાં આવે છે. ટાઈપિંગ સુવાચ્ય હોવું જોઈએ, વ્યવસ્થિત હોવું જોઈએ, કોકને ઉકેલાય એવું હોવું જોઈએ. કમ્પ્યુટર દ્વારા લખાતા પત્રોમાં પણ અક્ષરો અલગ અલગ પ્રકારના અને કદના હોય છે. કારણ કે જો તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો એની અંદર જ ટાઈપિંગ લખેલું છે એ જુઓ, મોટો અક્ષર છે. ખૂણામાં પીએમ સર લખેલું છે એ પણ જુઓ. નીચે ધોરણ 11 કોમર્સ લખેલું છે, પીએમ સર લખેલું છે, સબ્જેક્ટ SPCC લખેલું છે. આ બધા જ ફોન્ટ જુઓ અલગ અલગ સાઇઝની અંદર છે. તો એવી રીતના કમ્પ્યુટર ટાઈપિંગમાં પણ અલગ અલગ પ્રકારના અને અલગ અલગ કદના ફોન્ટ જોવા મળે છે. વાણિજ્યિક પત્ર માટે અમુક નિયત પ્રકારના અક્ષરોનો ઉપયોગ થાય છે. અમુક નક્કી કરેલા અક્ષરો છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેમાં અક્ષરો કેવા હોવા જોઈએ? તો કે સાદા મરોડવા અક્ષર રાખવાથી વાંચવામાં સરળતા રહે છે. ટાઈપિંગમાં રાખવામાં આવેલી કાળજી પત્રને અને લખાણને એક પ્રકારની ઉદાત્તતા અને ભવ્યતા આપે છે. આ જો તમે અત્યારે જોઈ રહ્યા છો એ વિડીયોની અંદર જે અક્ષર આવે છે એ વ્યવસ્થિત આમ વાંચી શકાય તેવા છે, એટલા માટે આપણે વાંચીએ છીએ. હવે બીજી ભાષાની અંદર અમે ઉર્દુની અંદર મરાઠીની અંદર લખ્યા હોય તો તમે યોગ્ય વાંચી શકો નહીં. આ ઉપરાંત બે લાઇન વચ્ચેની જગ્યા અનુકૂળતા પ્રમાણે છોડવામાં આવી હોય તો પત્રને આકર્ષક દેખાવ પૂરો પાડશે. ચલો જો અહીંયા મેં તમને જે લાઇન આવે છે એની વચ્ચેની જગ્યા જો વ્યવસ્થિત મૂકેલી છે, જેના કારણે તમે પત્ર અથવા તો જે વિડીયો છે એ વ્યવસ્થિત તમે વાંચી શકશો. સામાન્ય રીતે બે લાઇનો વચ્ચેની જગ્યા એટલે કે લાઇન સ્પેસિંગ 1.0, 1.15 એન્ડ 1.50 પ્રકારની હોય છે. મેં આ જે વિડીયોની અંદર લાઇન મૂકેલી છે એ 1.5ની છે, જેના કારણે થોડી કામ જગ્યા વ્યવસ્થિત દેખાય છે. 1ની રાખશો તો આ જે અક્ષર છે એ થોડાક અડી અડીને આવે છે, એટલા માટે મેં થોડી 1.5ની રાખેલી છે. જો તમને વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવા ને આવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આઇકન બટન છે એના ઉપર ક્લિક કરી આપો. જય હિન્દ, જય ભારત.